આપણે બેંકમાં લોન લેવી હોય ચાર કાગળિયા ઓછા હોય બેંક નથી આપતી, આપણે તરત કે તમારા વાલી ની સહી કરાવતા હો, આમાં તમારા ભાઈ ની સાક્ષી ની સહી જોઈશે, ક્યાં તક નથી કહેતા? ત્યાં તો પરમાત્મા પાસે લોન કરાવવાની, એ ના ખબર હોય તમે ચેટલા ના સેઠા કોતરી નાખ્યા છે બધી ખબર છે, ચેટલા મંદિર ના પગથિયા ભેસીને આવ્યા એને ખબર કે બધા ને હૃદય ના ભાવ થી અહીંયા આવકારવામાં આવે છે. પણ આ જગ્યામાં આવો ને તો નિર્મળ પોતાનો અહમ મૂકીને બહાર ચાપે આવજો, મારો ઠાકર જીવે ત્યાં લગીને તમારી આંગળી ને મૂકે શીખીને જજો. આ જગ્યામાં આજ આયા છો ને તો રાતના દાડો અમે તો ઠાકર ને એક જ પ્રાર્થના કરીએ કે અમારો પરિવાર ગુનો મૂકીને, અમે શું કરવી એ તો માણસ ગણાવવાની જરૂર નથી, પણ તારા તો આપણે તો નોંધ હશે ને કે ક્યાંક અમે અમારા છોકરા રજળતા મૂકીને આવી છે, જમાવી છે, કે ત્યાં આગળ તો ઘરમાં ચાર જ જણા છે, ચાર જણા કરતા 10,000 ને વધુ જરૂર છે મારી, એટલે આવું સમજાય ને કે પરમાત્મા ને એક કહું છું કે જીવનમાં કદાચ મારું કાલ શું થશે એવો વિચાર ના કર્યો હોય, અને કદાચ નોકરી ધંધો કર્મ કરીને કદાચ મેં મારું પરિવારનો મારું પેટ ભર્યું હોય, અને પછીનો ટાઈમ મળ્યો હોય એ આ તારા મહેમાનની સેવા કરી હોય, અને એના પછીની જે કઈ ટાઈમ બચ્યો એની 25 માળા તારી કરી હોય, એ જોડીમાં જે તપ ભેગું થયું હોય ને એ ખાલી કરીને અમને આપી દીજે, મારે કઈ જોઈએ. આ સિદ્ધાંતે હાલું કોઈ દાડો શ્રદ્ધામાં ના દે કે પરમાત્મા પાસે બે હાથ જોડીને એટલું જ કહેવાનું કે અમને જે કઈ તકલીફ છે તારાથી કોઈ અજાણી નથી. છે ભગવાન ન જાણતો એવું બને ખરું? મોટા મગ ભર્યા હે તો આજ ને બોલો કેટલી બોલશો, ગામમાં જો હારાવો વારો ના આવવા દેતા, આખા ગામ ની પંચાયત કરી નાખો આજે આરતી થાય ત્યાં લગીન માં જેટલા પાટા ચડાવી દો. અને છેલ્લા 8-9 મહિનાના અમારા પ્રયાસથી 1.5 લાખથી વધુ યુવાનો દારૂ મૂકીને બહાર આવ્યા છે. એટલે આ આવે તો કોઈ ચમત્કાર નથી કે દાદા એને બંધ કરાવી દે છે એવી ગેરંટી ના આપતા, પણ જો તેને સારું જીવવું છે, જેને હવે આ દર્દલ માંથી બહાર નીકળવું છે, અને દાદાનું અંતિમ અભિષેકનું કે પ્રસાદીનું પાણી પીશો ને, અને દાદાને એવું કોને કે દાદા હવે અમને આમાંથી બહાર કાઢી લે, તો એમાં 90% રિઝલ્ટ છે, બાકી 10% તો જેના બાપાએ હરામનું ભેગું કર્યું હોય એ શું કરશે, એને આ જ કરવા મોકલ્યા છે. પેલું કહેવતમાં કહેવાય છે ને, જેને કોઈ ના પોકે એને પોતાનું પેટ પોકે, ગામ હોય તેની હામે લાકડા લઈને દોડો, પણ પોતાનો છોકરો દળવીતરો હોય તેને ચાવ રોટાંગા ભાઈ નાખો, ના કરાય તો એને આમ વાળ બટા આમ ના કરાય તો એ બટો બીજે થી ત્રણ પોટલી લગાવે, બે વધુ આશ્વાસન આપ્યું એને. હા મારી ભાષા રફ પડશે પણ સનાતન આ જ છે સત્ય, કે કોઈનું વાંચેલું કોઈનું પીરસેલું હું નથી બોલતો, જે મારો ધર્મ બોલાવે એ જ બોલું, અને આ જ પ્રેક્ટિકલ જ્ઞાન છે. આ બધું થતું જ આવ્યું છે, થાય છે, ના થતું હોય કહો, આમાં હું જે બોલ્યો એ જગતમાં તમારી હારે ના બનતું હોય કહો, આ તો ક્યાંય જોર આવવા જાઓ તમને કે કરવા વાળા તમારા તમારા છે, અંધશ્રદ્ધામાં નાખી દે. હવે હગા ભયું હોય તમને એ જાદુ વિદ્યા ના આવડી ને એ ક્યાં શીખે આવ્યો, સાચું કે ખોટું? હવે મારી જેવો ધોળકા ધંધુકા જેવો બિચારો કિલો લીંબુ લાયો હોય એમાં ટોપલીમ ભરીને પડ્યા મૂક્યા હોય, ફ્રીજ તો હોય ને ઠાકર ની દયા હોય, લીંબુ એકાદું વળી ગયું હોય ઘા કર્યો હોય દરતું દરતું પેલા ફળી આમ જાય તરફ ભુવાન ફોન લગાવ, તમારી વાત સાચી, આજે અમારા સામે વાળો લીંબુ નાખતો હતો હું ફાળી છું, સાચું ખોટું? એટલે ભલા મણા એ ક્યાં શીખ્યા, તમારા સામે ના ઉમરે રહ્યા છે, આખી જિંદગી કાળી મજૂરી કરીને એ મરી ગયો, ચા આવું કરે
અને ભગવાન ને નોકરી ધંધો આપ્યો એટલે એની પાસે જાવ બધું વૈણા વાળવાનો ને એવો ટાઈમ છે છે એ તો શાંતિ થી તમે જોજો શિક્ષિત વર્ગ છે ને ભણેલો ભણેલો એ તો શાંતિ થી દેવસ્થાને જાય પોતાના આત્માને શાંતિ મળે દેવ દર્શન કરે જે કઈ આગળ એને આશ્રિત હોય સત મહાત્મા એને વંદન કરે ઘરે જતા રહે એ કોઈ ઉપાધિ ન કરતા એ તો એમ જ કહે છે કે ભગવાન ને કહેજો સદબુદ્ધિ આપે અને હારા કાર્યો કરીએ પૈસા વાળા ની ટિપ્પણી નથી કરતો પણ એ વર્ગમાં તમે જોજો કેવી રીતે આવો છો સમજાય અને આપણે એક થી એવો ખિસ્સામાં 20 રૂપિયા ના હોય ને આ આગળ કેડે હાથ દઈને આમે જોડા પહેરી પાથાણા ઉભા રહે પાછા કે મને ઓળખો હવે તું એટલો પાવર વાળો હતો તો આ હું કામ આવ્યો તારા ઘરે જ રહ્યો હતો સુધારો ના લાવવાનો જ ના આવતા અહીંયા અમે કોઈના આમંત્રણ ના આપતા કાંઈ તો એનું કામ છે કે જેને કઈક પરિવર્તન લાવવું છે જેને જે શીખવું હોય બધું ખુલ્લું જ છે અમને સલાહ આપવાની જરૂર હોય તો આપજો અમે અનુસરશું સમજાય ને પાવળી ને કાનમાં આવી ના મારા હગા જરા થોડું જોવડાવવાનું એ નહીં એ ધંધો બંધ કરી દેજો એટલે એમ જ કહેવાનું છે આયા છો ખાલી ના જતા અને આ બેઠા બેઠા આ જગ્યા ભોમકા એટલી પવિત્ર છે કે દાદા એ પોતાના બાળપણ થી લઈ ચારણ ગઢી માલધારી ની દીકરી ની લાજ રાખવા એટલા પોતાનો લોહી લઈ દીધું તમે એ જગ્યા ઉપર બેઠા છો કઈક તો કહું તમે ઘણી જગ્યા જોરાવો છો ને તમને કે તમારી કુળદેવી મઠમાં નથી તમારા માતાજી સાચા આ નથી તમને માતાજી કઈક આ કહેવા માંગે ઘણી જગ્યાએ કહેશે જ નથી કહેતા તો જે કહેતા હોય ને એને કહી દેવાનું આ હું બીટ મારીને તમને કહું કે કદાચ તમારી કુળદેવી ની મરજી બાકી છે કઈક તમારા વડવાનું પાંચ આંગળીએ કદાચ ટેરવે એને જમાડી છે અને જગતમાં કદાચ ગમે આટા લગીને ભટક્યા હોય પણ એની મરજી પાકી હોય ને તો જ તમે આ પાકી એવો નકર પાકી ના એકાય દુનિયામાં ગમે આ દેજો તમારી કળ વગર ક્યાંય બળ નથી આ લખીન રાખજો જ્યાં લગીન તમે તમારું મસ્તક તમારી ભગવતી આગળ નહીં નમે હોય ત્યાં લખીને ગમે આ દેજો કોઈ ભગવતી તમારું કામ નહીં કરે આ લખીન રાખજો ક્યાંય નહીં થાય એ ઘણા કહેતા હોય ને આમ મને એ ન સમજાતું ભલા મણા હું આ ઘણી વાર નીકળું ને અમારા શમશાન બાજુમાં છે પોટલા ભરી ભરી મૂક્યા હોય ચવાણો ભેંડા કોઈ આજ લગી ને એ પોટલું ખોલી ભૂત ને ખાતા ભાડ્યું છે તો એના બસકા બાંધો છો હા એ જે ભૂત પલિત નું મૂક્યું તમે મૂક્યું પોટલું પછી દડતું દડતું પાંચ ફૂટ જતું રહ્યું જોયું કે ભૂત લઈને બાવળી આપ જોઈટ્યું એવું દેખાણું તો હું કામ અંધશ્રદ્ધામાં જાઉં કહો કર્યો છોકરા 10 રૂપિયા વેપાર લેવાના આપે માન જેવા લેટ આપ્યું હોય એ લખી માણી આમ મૂકવા જાય ફરીથી તમે આ જાઓ ખાવા કામમાં આવે એના હાટું કશું ના કરાય ભાઈ અંધશ્રદ્ધામાં ના જાઓ જે કઈ વ્યાધિ છે એને ભોગવવાની કારણ કે પરમાત્માના આંખમાં ક્યારે ધૂળ ન પડતી નાનું એવું જ્ઞાન જોતું જોઈ લો કે ખેડૂતનો દીકરો ખેતી કરતો હોય ને વાવણિયામાં વાવતો હોય અને એ દાણા અંદર વાવણિયા હોવારા જમીનમાં પડે ને એને ખબર ન હોતી દાણો આડો પડ્યો ઊભો પડ્યો પણ એ ઉગે તારે ઊભો જ ઉગે કોઈ દાડો ખેડૂતે ઘઉં વાયા બાજરી વાય એમ બદલે મકાઈ ઉગી જાય આવું બન્યું જે વાવો એ જ ઉગે છે નક્કી કરી લેજો એમ આપણે જે કર્મમાં કરશો ને એ જ ઉગવાના છે ઘણા મને આઈને કહેતા હોય કે અમે ભગવાનના દર્શને કરી ભગવાનને માનવી છીએ છતાંય અમે દુઃખી થયા તો એનો મતલબ એવો ના માનો કે આપણે પાપી છીએ આજ કદાચ આ બહેનો બેઠા છે તમે નવા કપડા પહેર્યા છે કાલ મેલા થયા હોય કદાચ આજથી નાસ્તો કર્યો ને એ તેલના નાદ થોડાક ડાઘા નાદ તે પડ્યું હોય તો એ કાલ ધોકા મારે શું કપડા ફાડી નાખવા મારે ચમ કેમ મારે છે એટલું નોલેજ નથી અંદર રહેલા ડાઘ કાઢવા માટે
એટલે જ નીચો હશે ને. તો પરમાત્મા કદાચ આપણને નીચવતો હોય છે ને, તો પાપી છે એવું ના માનવું. પણ કુટુંબ, કબીલા, સમાજ આ બધા ખરાબ ટાઈમમાં કેટલા પાયે ઉભા રહે છે ને, એ જ્ઞાને કરાવતો હોય એવું ના માનવું. ક્યુથી કરે છે આ હારો ટાઈમ હોય તો ગણાય તમને કે છે, અડધી રાતે ઓંકારો કરજો તારો ભાઈ હશે જ તે. પૈસા પછી તા લગી પછી દેખાય છે, નક્કી કરી લેજો. પછી જરૂર પડશે માગશો ને તો એમ કે છે કે ભલે આ બે દી મારે અગાઉ કીધું હતું, મેં પમદીન પેલા નાખી દીધો, એ પછી ના આપે. ભૂખની આશા એ જીવવાનું બંધ કરી દેજો. જે કઈ કરવાનું તમે કોઈ સાધારણ નથી, નકર પરમાત્મા એ આટલું મોટું સર્જન તમારું ના કર્યું હોય. એક લીવર જતું રહે, કિડની જતી રહે, તારી એને તમને ખ્યાલ આવશે કે શરીરમાં એક એક અંગ પરમાત્મા એ મફતમાં આપણને આપ્યું, એની કિંમત કેટલી છે. ઘણા એના રોતા હોય એમને ભગવાને શું આપ્યું. આ તું ઉભો છે ને હાલી એક જ મહત્વનું છે, ઘણા એ તો એ નસીબમાં નથી. તોય તેમ જોજો કેવા કામ કરે છે. ભગવાને એક પેટ આપ્યું ભૂખ્યું વેળા ગુલામ બની જવું, તમારો વળતર મળે આખા પરિવાર નું કદાચ ગુજરાન ચાલે એટલા રોટલા મળે. એક દિવસ ટિફિન લઈને નોકરી જજો, નથી મળતા કોઈને મોડું ના થાય તહેવાર છે. પણ ઘણા રોકાણા હજુ ઘણા આવશે, કદાચ કોઈની પાસે વાહન ના હોય તો વિના મૂલ્યે રહેવાની પણ વ્યવસ્થા છે. અને કદાચ અત્યારે કોઈને પ્રસાદી નસીબમાં થયું હોય ના થયું હોય, આમ તો કોઈ અમારે રહોડે તાળું નથી હોતું, પ્રસાદી ચોવી કલાક ચાલુ જ હોય, ઠાકરની દયા છે. પણ કદાચ આ પ્રસાદીનો ટાઈમ પૂરો થાય એટલે પાછો 12 વાગ્યો નાસ્તો મૂકવામાં આવશે, એટલે કોઈને એમના માહિતી જવાનું નથી. કારણ કે ઘણાએ તમને કહ્યા ને કે પેટમાં ખવરાઈને ઉતારી દીધું છે, મેલું ખવરાઈ દીધું છે. આ જગ્યાનો જો કદાચ તમારા પેટમાં પડે ને પ્રસાદ, તો એ વહેલા પરોઢીએ એ ખવરાયેલું મારો ઠાકર બહાર ના કાઢી નાખે, ભૂવા પડી નાપીથી પ્રસાદ રહ્યો ને એ નાપીએ પહોંચવા દેજો. જો હવારમાં ગમે એવું ખવરાયેલું હોય મારો ઠાકર એમ કે વહેલા પરોઢીએ રવાના ના કરું, તો હું વિક્રમજી નો દીકરો મટી જવું. બોલા ઘણા એ પાછા વાંચ્યાના દીકરા આપણને કહેતા ભગવાન ના અમને દર્શન થાય. એક જ છે સૂર્યનારાયણ, 1.5 કલાક આંખો બની ખુલ્લી રાખીને એની આમ જોઈએ તેવડ છે જોવાની. તો એમ પરમાત્માનો તેજ આપણે સહન કરીએ કે પહેલા આપણી લાયકાત જોઈ ભલામણ, તો પરમાત્મા આવે દેખાય છે. લાયકાત તો બનાવો, સમજાય ને? એટલે અંધશ્રદ્ધામાં ના જવું, દીકરા દીકરીને ભણાવજો. અને જો ભગવાને કદાચ આપણને સંપત્તિ આપી હોય અને ગેર માર્ગે આ વેસનના માર્ગે 5-25 હજાર રૂપિયા બગાડો છો ને, તો મારો ઠાકર એવું કે આજ અહીંયા આવ્યા પછી વેસનમાંથી મુક્ત થાવ, અને કદાચ એ 2-5 હજારની બચત થાય, પોતાના ગામમાં સ્કૂલ કે શાળાની મુલાકાત લેજો. અને કોઈ પણ જ્ઞાતિનો અહીં વર્ણના વડા નથી, કોઈ પણ જ્ઞાતિનો દીકરી દીકરા ભણવામાં વાંચ્યાર હોય, એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એના કારણે એનું ભણતર છીનવી લેવામાં આવે છે, તો અહીંયા સ્કૂલમાં જઈને શિક્ષકોને કહી દેવાનું કે આ દીકરા દીકરીને ભણવામાં જે કંઈ ફીનો ખર્ચો થાય એ હું આપી દઈશ, તો અહીં દીવો કરવા આવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે, આટલું એક કરી જોજો. આ તો એક દી હવનમાં બેઠા હોય આખા ગામને ક્યાંતા ભરે, આ તો મેં બહુ સારું કામ કર્યું હવનમાં બેઠા. આખી જિંદગી અટકા જ નાખે, એક દી હવનમાં બેઠે હું થાય એનો હિસાબ કોણ? તારો બાપો કરશે, સમજાય ને? ઘણા એવા આપણે પાપ કરી નાખ્યું, દ્રષ્ટિથી પાપ કર્યું. જોજો આ જીવન સરળ નથી, ઘણા પાપ થાય આપણે, પણ એમાંથી પરમાત્માને કહેવાનું નીતિનો રોટલો, અને એ કદાચ સામે દેવનું દર્શન થાય ને, તો આ આંખોમાં કે પેલું કહે છે ને પીળીઓ આવ્યો હોય એ જતો રહે. આ તો જાય અડિયું કાઢી
इज्जत बिज्जत मारी ने हमें ऊन पेरी खाना पेरी पाटरेला में उभा रहे हरियाली जेम बदा मिनिट में हालो के निकल दू એટલે એ દેવ દર્શન નથી, જે કઈ ભોમકાએ જ્યા એ ભોમકાનું માટમ જાણો અને એ સાનિધ્યમાં જ્યાં છો ને તમારી કુલદેવી તમારા આરાધ્ય દેવને કદાચ બેઠા બેઠા પાંચ મિનિટ યાદ કરી લેજો. કદાચ જો વર્ષો જૂનું છેટું પડ્યું હોય મારો ઠાકર એવું કહે છે આંગળી જાલે ભેગો ના કરાવું ને તો 900 વર્ષે આ પરગડે વળવું ન સમજ દાણા જોવરાય હું થાય એમ મળી જશે એમ મળી જાય પછી મળી જાય. એટલે સમય નો અભાવ છે. જે સૂચના આપે જે કામ માટે આયા છો કદાચ કોઈને બેવું હોય તો વ્યવસ્થા છે, શાંતિથી બેહજો. મહેરબાની કરીને પાછળ આવી અમારા બહુ દુઃખ છે ને આટલું જોવરાવવાનું છે તો ઘણી જગ્યા છે જજો. હા લો બેહો અહીંયા જો તારા ભૂખે ના મરે તમને એનો અવાજ છે કરી લો જેથી ખાવાના ખૂટે તેથી આવજો પાછા. સમજાય ને? એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું. અને કદાચ આયા છો કદાચ મનની નાભીથી ઠાકરને અરજી મૂકજો અને જો તમને આ જ્યાં પછી જીવન જીવવામાં મજા આવે ને તો જ બીજી વાર આવજો, નકર આ તો કોઈ ના ખાતા. સમજાય? હા, એક જગ્યાએ ખાડો ગાળશો ને તો પાણી નીકળશે, બધે નકરા નકરા બખોરા પાડશો ક્યાંય આવવાનું. એમ તમારો આત્મા જ્યાં રાજી થાય એ જગ્યા એ દેવસ્થાન એ દેવને પકડી લો. અને હું તો કહું છું બધે દોડજો પણ ઘરે જે આપણા મા બાપ છે ને જ્યાં લગીને એને નમન નહીં કરો ત્યાં લગીને ક્યાંય દોડેલું બધું વ્યર્થ છે. આપણે એમને ગુરી કરતા મંદિર ને અડિયું કાઢતા ચા મેળા. એટલે સમયનો અભાવ છે. જે કઈ હતું હજુ આવરી અવિરત અમારા તો પ્રવચનો ચાલુ જ હોય છે. સોમ મંગળવારે જે કઈ હોય આપણો આત્મા રાજી થતો હોય ફરી વાર આવવું હોય તો આવવાનું, બાકી કઈ તમારું એને લઈ લેતા તો સી નહીં. લઈ લીધું ભાઈ? હજુ જમદાર ફરીથી જાઓ તો નાસ્તો કરાવીને મોકલવાના, મોડું જીવવાડું જ નથી કોઈ. સમજાય ને ભાઈ? એટલે જે કઈ વ્યસન માટે આવ્યા હોય હમણાં સૂચના આપશે અને આપણે એને અનુસરવાનું. કે તમને સૂચના આપી બાર પેલા રસ્તે થઈને આવવાનું એટલે એમ જ કરવાનું. કારણ કે હું નાનો હતો જે કઈ થોડું ઘણું ભણ્યો હતા ભણવામાં આવતું, સાયન્સ એવું કહેતું આપણને કે હજારો વર્ષ મારે માણસ રહ્યો ને એ વાનર હતો, આવું સાયન્સ કહેતું. તો હમણાં હું માયક મૂકીશ ને એટલે આઈથી આ રેલિંગ ટપશે ને મને એ શબ્દ યાદ આવે કે પૂંછડા નીકળી ગયા બાકી લખાણ હજુ એના એ જ છે. એટલે જે સૂચના આપે એમ અનુસરવા. આપણે મંદિરે આવ્યા છીએ, ભલામણ વાડું ટેકવા આવ્યા છીએ. સમજાય ને? હા એમ. અને હું તો કહું છું અરજ મૂકીને જજો તે ખાલી વાટે કોઈ જતા જ નહીં. માગતા આવડે ને તો માગી જ લેજો, આપવા જ વળ્યું છે. સમજાય ને? હા એમ. એટલે જે સૂચના આપે એને અનુસરવાનું. પણ જેના માધ્યમથી જેની દયાથી આ સાધારણ માણસ આજ સમજો 1.5 લાખ માણસ દારૂ બંધ કરાવી દીધું એટલે હું ક્યાં તપસ્વી છું? કો હું તો પ્રયાસ જ કરું છું. પણ જેના આશીર્વાદથી આજ એટલા 1.5 લાખ પરિવાર તો હાંજની વાળું શાંતિથી કરાય ને, વાળું કરવાનો ટાઈમ થાય પેલા ઉખાડામાં પડ્યા હોય, 4-5 જણા ડીંગા ટોળી કરીને ઘરે મૂકવા આવે. હા એમ. એ પરિવાર શાંતિથી જીવો છે. આજ અહીંયા અમે આવી જાય ને આવડ આવી જાય એમ કે બાપ બાપુ આ જગ્યામાં આવી ગયા પછી કઈ કરતું નથી. નકરી સંપત્તિ ના માંગી પરમાત્મા પાસે. આપણને આપણો પરિવાર સમજી એક પરિવાર હારે બેન ખાઈ એકવી ને એટલે આ સંપત્તિ જ છે. આ તો વારા ફરતી વારા કાઢવા પડે, પેલો ખાઈ જાય તારે હું ખાઈશ નકર નહીં ખાવું, મારે નહીં હું ભૂરી ન બનતું. આ બધા આપણામાં અભાવ છે, સંસ્કારોના અભાવ છે. પવાર લાગે એક દિન બધું ચા શીખવાડ દેવું. સમજાય ને? એટલે કઈક શીખીને દેજો, કઈક માગીને દેજો.